નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું આપની સાથે જોહી. સૌથી પહેલા વાત, રાજ્યના 184 તાલુકામાં આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ વરસ્યો છે. 71 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વસાવદરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ગણદેવીમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો. સુરતના 84માં પણ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના એક પણ વિસ્તારો એવા નથી કે જે આજે વરસાદ ને લઈને તેનામાં પાણી ન ભરાયા હોય. ગીર સોમનાથ, નવસારી, સુરત, વલસાડ સહિતના તમામે અલગ અલગ જિલ્લાઓ અને ટોટલ 184 તાલુકા કે જેમાં વરસાદ નોંધાયો છે. 71 તાલુકામાં આજે 1 ઇંચથી વધારે વરસાદ થયો છે. અમદાવાદના દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. એસજી હાઈવે પ્રહલાદનગરમાં વરસાદ વરસ્યો. શ્યામર શિવરંગની જીવરાજ પાર્ક, વેજલપુરમાં પણ વરસાદ વરસ્યો છે. જમાલપુર, લાલ દરવાજા, બાપુનગરમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને લઈને પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પણ બેટમાં ફેરવાયો. ખોખરા, ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં લોકોના ઘરના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતા. સીટીએમ ઓવરબ્રિજના છેડે કુશાભાઉ ઠાકોરે હોલની સામે વરસાદી પાણી ભરાયા હતા. મુડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા. ઇસનપુરની અનેક સોસાયટીઓ પાસે વરસાદી પાણી ભરાયા છે. મણિનગર, જવાહર ચોક પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સીટીએમ જામફળવાડી વિસ્તારની નીચાણવાળી કેનાલ નજીકની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. ઇસનપુર વિસ્તારમાં, મિલ્લતનગર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વસ્ત્રાલ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. વરસાદ પડતાની સાથે જાહેર રસ્તા પર પણ ધોવાઈ ગયા છે, જેને કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર અને અશોકનગર સોસાયટીમાં પાણી ભરાયા હતા. અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયો છે. ના, મહેરબાન થતાની સાથે જ તે અમદાવાદની સમસ્યાઓ પણ સામે આવી ગઈ. તમે વાત કરી રહ્યા છીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા. દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આ આનંદનગર વિસ્તાર છે કે જ્યાં અંતરિયાળ રસ્તો છે, મકરબા તરફ જવાનો રસ્તો છે, જ્યાં સોસાયટીના રોડ ઉપર આ પાણી ભરાઈ ચૂક્યા છે. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને જે છે ખૂબ જ મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે બીજી તરફના દ્રશ્યો જો આપને હું દેખાવા માટે વાત કરીશ કે પક્ષીઓ જે છે, અબોલ પક્ષીઓ જે છે, એ પણ આ વરસાદની અંદર મજા માણી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ આ વિસ્તારની અંદર તે ખૂબ જ મોટી માત્રામાં કબૂતરો જે છે એ અહીંયા એકત્રિત થયા છે અને દાણા જે છે એની મજા માણી રહ્યા છે. અને ધીમી ધારે જે વરસાદ પણ જે છે એ શરૂ થઈ ગયો છે. તો આ આખે આખા દ્રશ્યો વરસાદની અંદર અમદાવાદની અંદર જોવા મળ્યા હતા. કેમેરામેન રવિરંજન સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મકરબા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં થઈ ગયા છે, જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે. વાહન ચાલકોને રસ્તામાં પાણી ભરાવાથી રસ્તામાં જ વાહનો અટવાઈ પડ્યા હતા કે જેને લઈને તેમણે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં સિઝનનો ચોથો કે પાંચમો જ વરસાદ છે અને આ વરસાદ પડતાની સાથે જ તે અમદાવાદના રસ્તાઓ જે છે એની હાલત જે છે કંઈક આવી થઈ ગઈ. તમે જોઈ શકો છો કે આ જે રસ્તો છે એ મકરબા વિસ્તારનો રસ્તો છે અને એસજી હાઈવેને જોડતો રસ્તો છે અને આ તરફ ઘણી ખાનગી કંપનીઓની ઓફિસ આવેલી છે. લોકોની અવર જવર ખૂબ જ વધારે રહેતી હોય છે. આ વરસાદ પડતાની સાથે જ તે રસ્તાઓમાં જે છે ખાડા પડી ગયા હતા અને આજે વહેલી સવારથી જે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખાડામાં પાણી પણ ભરાઈ ચૂક્યા હતા. રસ્તો કહી શકાય કે ધોવાઈ જ ગયો છે. લોકોને જે છે એ વાહન ચલાવવા માટેથી ખૂબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. આ તરફના લોકોને બીજી તરફ જવું પડે છે અને રોંગ સાઈડમાં વાહનો જે છે ચલાવવા પડે છે, કારણ કે એક ડર છે ક્યાંય ખાડો ના હોય, વાહન ન પકડી જાય અને કોઈ જાનહાનિ ન થાય કે કોઈ નુકસાની ન થાય વાહન અથવા તો પોતાને. એ માટેથી આ પ્રકારના વાહન ચાલકો જે છે વૈકલ્પિક રીતે રસ્તો પસંદ કરી અને ચલાવી રહ્યા છે. એક રોડ એક જ સાઈડ ઉપર બંને તરફેથી વાહનોની જે છે અવર જવર થઈ રહી છે. તો
વરસાદ હજી મન મૂકીને વરસ્યો પણ નથી અને ત્યાં જે છે તંત્રની પોલ ખુલી ગઈ છે. કેમેરામેન રવિ રંજન સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પડતાની સાથે ભૂવો પડવાનો સિલસિલો ફરી શરૂ થઈ ગયો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભારે વરસાદ પડતા ભૂવો પડ્યો છે. તો વરસાદ પડતા શહેરમાં ફરી ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી તો નાના મોટા ભૂવા જોવા મળતા હતા, આ તો આખે આખું રોડ તૂટી ગયો છે. પાઇપલાઇન વખતે જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે વ્યવસ્થિત રીતે રોડ ન બનાવાતા આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. સૌથી વધારે હાલાકી જ્યાં સુધી આ રોડ નહીં બને ત્યાં સુધી વાહન ચાલકોને પડશે, કેમ કે તેમણે એક જ વે માંથી આવન જાવન બંને કરવી પડશે. સમગ્ર શહેરમાં જે વહેલી સવારથી વરસાદ વરસ્યો ત્યારે જે જોઈ શકો છો આપ કે જમાલપુર વિસ્તારમાં એક જે બહેરામપુરા ગુજરાતી શાળા આવેલી છે તેના પાસે જ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે. હાલ જ કોર્પોરેશન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવી વાત કરવામાં આવી હતી કે શહેરમાં ભૂવો પડવાની કોઈ પણ ઘટના નથી, પણ આ દૃશ્યમાં આપ જોઈ શકો છો કે જગન્નાથ મંદિરની બાજુમાં આવેલી સ્કૂલની બાજુમાં આવેલી જે ચાલી છે તેમાં મસ્ત મોટો ભૂવો પડી ગયો છે. આપ જોઈ શકો છો કે તંત્ર દ્વારા પણ અવારનવાર ગુલબાંગો પોકારવામાં આવે છે. પ્રી મોન્સૂન પ્લાનની જે વાત કરવામાં આવી છે ત્યારે આપ જોઈ શકો છો કે કોર્પોરેશનની જે પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્ર જે છે હાલ તંત્ર દોડતું થઈ ગયું છે. જે વિસ્તાર જે છે વિસ્તારના જે લોકો જે છે ભૂવો પડતા નાસભાગ મચી જવા પામી હતી. હાલ તંત્રના કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ કામ કરવાના પણ સ્થાનિકો ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બહેરામપુરા ગુજરાતી મ્યુનિસિપલ શાળા નંબર જે 5 આવેલી છે ત્યાંની પાસે જ જે ભૂવો પડ્યો છે ત્યારે કહી શકાય કે તંત્ર દ્વારા ક્યારે આ કામ પૂર્ણ કરવામાં આવે છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદમાં સવારથી જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મેયર અને મ્યુનિસિપલ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી મહત્વની માહિતી આપી હતી. એક પણ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી નથી. રોડ પણ મુખ્ય રોડમાં બધામાં ટ્રાફિક ચાલુ છે. કોઈ પણ જગ્યાએથી આવા બનાવ નથી કે વાહનો બધા અટકાઈ ગયા હોય અને વાહનોમાં બધામાં પાણી ભરાઈ ગયા હોય એવા પણ બનાવ બન્યા નથી. 6 ઇંચ 9 ઇંચ કે અમુક જગ્યાએ 1 ફૂટ જેટલું પાણી ભરાયું છે અને ખૂબ ઝડપથી પાણી, આટલું મોટું ભારે વરસાદ હોય તો કદાચ 4 કલાક 6 કલાક 8-8 કલાક સુધી પાણી ભરાઈ રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થાઓ છે એના માટે આ વખતે જે ખૂબ યુદ્ધના ધોરણે કામગીરી થઈ એનો અત્યારે આપણને સારો પરિણામ મળી રહ્યું છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસતા ઉમરપાડાના ચોખવાડા ચિમિતપાલ ગામ વચ્ચેનું ગરનાળું ફરી ધોવાતા 10 ગામ વચ્ચેનો વાહન વ્યવહાર છે તે બંધ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરીને જો ઉમરપાડા તાલુકાની વાત કરીએ તો 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને કારણે કીમ નદી ગાંડીતૂર બની છે. કીમ નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આજે અમારી જી 24 કલાકની ટીમ પાણેથા છેથી ગામ છે તે જવાના રસ્તા પર આવી છે. આપ જોઈ રહ્યા છો કીમ નદીના પાણી છે, ઘૂંટણ સમા પાણી હાલ તો ગામ સુધી આવી ગયા છે. જે કીમ નદી પર જે લો લેવલ બ્રિજ બનાવ્યો છે અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે તે ડૂબી ગયો છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ખાસ કરીને માંગરોળ અને માંડવી તાલુકાને જોડતો આ રોડ છે, પરંતુ જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે આપણી સાથે આ વિસ્તારના લોકો છે, આપણે આ વિસ્તારના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે કેટલાક સ્થાનિક લોકો છે આપણે એમની સાથે વાત કરીએ તેઓનું શું કહેવું છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે માંગરોળ તાલુકામાં, શું કહેશો તમે? માંગરોળ તાલુકામાં ગઈકાલે રાતે એક ધારો અંદાજિત 16 ઇંચ જેટલો વરસાદ થયો અને તેના કારણે આ જે રસ્તો છે જે વેલાછા અને સેઠી ને એ રસ્તો માંડવી તાલુકાને જોડતો રસ્તો છે અને કીમ નદીમાં જે લૂપ આ વરસાદને કારણે જે પાણી આવ્યા તો તેના લીધે આખો રસ્તો આખો બર એનો જે વાહન વ્યવહાર ખરો એ ઠપ થઈ ગયો. કેટલા ગામનો સંપર્ક આ રસ્તેથી થાય? આ અંદાજિત એમ જોવા જઈએ તો 2 તાલુકાને જોડતો રસ્તો છે એટલે અંદાજિત હવે ખાસા એમ તો ગામડાઓ છે એમાં. તેમાં વેલાછા, સેઠી, પાણેઠા, તડકેશ્વર, મોલવણ, નોગામાં એ રીતના માંડવી તાલુકો અને આ બાજુ નેશનલ હાઈવે 8 એને જોડતા ટોટલી ગામડાનો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જે રીતે સ્થાનિકોની વાત કરીએ તો 10 ગામોને જોડતો રસ્તો છે,
માંડવી માંગરોળ તાલુકાને જોડતો રસ્તો છે, શોર્ટકટ રસ્તો છે, નેશનલ હાઈવે 48 ને જોડતો રસ્તો છે. ત્યારે આપણી સાથે અન્ય એક સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? મારું નામ છે ફિરોઝભાઈ છીતા, હું થોડા ગામનો છું અને હું અહીંયા વેલાચા પર પાણીના લીધે આવેલો હતો. પણ મેં જોયું તો પાણી, આપણે જે ઉમરપાડા તાલુકામાં ગઈકાલે રાતના વરસાદ પડ્યો, એ વરસાદના લીધે કીમ નદીમાં બહુ પાણી આવેલું છે અને એ પાણીના લીધે આપણે વેલાછાથી શેઠી જવાનું માર્ગ બંધ થઈ ગયેલું છે અને આપણે વેલાછાથી 25-30 ગામોનું આપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયેલું છે. અવર જવર માટે કોઈ વ્યવસ્થા છે નથી. આ જે રીતે ખાસ કરીને જો આ વરસાદી પાણી છે, સતત કીમ નદીમાં પાણી વધે અને વરસાદ પડે તો આ વિસ્તારમાંથી કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવે એવું છે? જો આ હિસાબે કીમ નદીમાં જો વધારે પાણી આવે તો કીમ નદીના બંને કાંઠેના જે 1500-2000 માણસોનું વ્યવસ્થિત જગ્યા પર સ્થળ કરવામાં આવે એવું લાગે છે. તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે? હા, તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને સાવચેત રહેવા કીધેલું છે. જે રીતે સ્થાનિક લોકોની વાત કરીએ તો માંગરોળ તાલુકાના જે કીમ નદીના કિનારે આવેલા 10 ગામોને એલર્ટ કરાયા છે, ઓલપાડ તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા છે. પરંતુ જે રીતે કીમ નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં લોકો જે રહી રહ્યા છે તે લોકોની ચિંતા વધી છે. પરંતુ તકેદારીના ભાગરૂપે તંત્રએ આ એલર્ટ કરી દીધા છે. સ્થાનિકો પણ એલર્ટ છે, પરંતુ જે રીતે પાણી વધી રહ્યા છે કીમ નદીમાં તે ચિંતાજનક છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. સુરત ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ કીમ નદી કિનારે આવેલા માંગરોળ તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. કીમ નદીની હાલ સપાટી 8.50 મીટર છે, જે ભયજનક સપાટી પર વહી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ખાસ કરીને જો ઉમરપાડા તાલુકાની વાત કરીએ તો 24 કલાકમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને કારણે કીમ નદી ગાંડીતુર બની છે. કીમ નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે આજે અમારી જી 24 કલાકની ટીમ પાણેથા છેઠી ગામ છે તે જવાના રસ્તા પર આવી છે. આપ જોઈ રહ્યા છો કીમ નદીના પાણી છે, ઘૂંટણ સમા પાણી હાલ તો ગામ સુધી આવી ગયા છે. જે કીમ નદી પર જે લો લેવલ બ્રિજ બનાવ્યો છે, અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે તે ડૂબી ગયો છે અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ખાસ કરીને માંગરોળ અને માંડવી તાલુકાને જોડતો આ રોડ છે, પરંતુ જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે આપણી સાથે આ વિસ્તારના લોકો છે, આપણે આ વિસ્તારના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ત્યારે કેટલાક સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીએ તેઓનું શું કહેવું છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે ઉલપાડ માંગરોળ તાલુકામાં, શું કહેશો તમે? માંગરોળ તાલુકામાં ગઈકાલે રાતે એક ધારો અંદાજિત 16 ઇંચ જેટલો વરસાદ થયો અને તેના કારણે આ જે રસ્તો છે, જે વેલાછા અને સેઠી ને એ રસ્તો માંડવી તાલુકાને જોડતો રસ્તો છે અને કીમ નદીમાં જે લૂપ આ વરસાદને કારણે જે પાણી આવ્યા તો તેના લીધે આખો રસ્તો આખો બર એનો જે વાહન વ્યવહાર કરો એ ઠપ થઈ ગયો. કેટલા ગામનો સંપર્ક આ રોડ થી? હા, અંદાજિત એમ જોવા જઈએ તો 2 તાલુકાને જોડતો રસ્તો છે, એટલે અંદાજિત હવે ખાસા એમ તો ગામડાઓ છે એમાં. તેમાં વેલાછા, સેઠી, પાણેઠા, તડકેશ્વર, મોલવણ, નોગામાં એ રીતના માંડવી તાલુકો અને આ બાજુ નેશનલ હાઈવે 8 એને જોડતા ટોટલી ગામડાનો સંપર્ક વિહોણ થઈ ગયા છે. જે રીતે સ્થાનિકોની વાત કરીએ તો 10 ગામોને જોડતો રસ્તો છે, માંડવી માંગરોળ તાલુકાને જોડતો રસ્તો છે, શોર્ટકટ રસ્તો છે, નેશનલ હાઈવે 48 ને જોડતો રસ્તો છે. ત્યારે આપણી સાથે અન્ય એક સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? મારું નામ છે ફિરોઝભાઈ છીતા, હું થોડા ગામનો છું અને હું અહીંયા વેલાછા પર પાણીના લીધે આવેલો હતો. પણ મેં જોયું તો પાણી, આપણે જે ઉમરપાડા તાલુકામાં ગઈકાલે રાતના વરસાદ પડ્યો, એ વરસાદના લીધે કીમ નદીમાં બહુ પાણી આવેલું છે અને એ પાણીના લીધે આપણે વેલાછાથી શેઠી જવાનું માર્ગ બંધ થઈ ગયેલું છે અને આપણે વેલાછાથી 25-30 ગામોનું આપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયેલું છે. અવર જવર માટે કોઈ વ્યવસ્થા છે નથી. આ જે રીતે ખાસ કરીને જો આ વરસાદી પાણી છે, સતત કીમ નદીમાં પાણી વધે અને વરસાદ પડે તો આ વિસ્તારમાંથી કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવે એવું છે? જો આ હિસાબે કીમ નદીમાં જો વધારે પાણી આવે તો કીમ નદીના બંને કાંઠેના જે 1500-2000 માણસોનું વ્યવસ્થિત જગ્યા પર સ્થળ કરવામાં આવે એવું લાગે છે. તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે? હા, તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને સાવચેત રહેવા કીધેલું છે. જે રીતે સ્થાનિક લોકોની વાત કરીએ તો માંગરોળ તાલુકાના જે કીમ નદીના કિનારે આવેલા 10 ગામોને એલર્ટ કરાયા છે, ઓલપાડ તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા છે. પરંતુ જે રીતે કીમ નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં લોકો જે રહી રહ્યા છે તે લોકોની ચિંતા વધી છે.
પરંતુ તકેદારીના ભાગરૂપે તંત્રએ એલર્ટ કરી દીધા છે. સ્થાનિકો પણ એલર્ટ છે, પરંતુ જે રીતે પાણી વધી રહ્યા છે કીમ નદી માટે ચિંતાજનક છે. કિરણસિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. સુરત ઉકાઈ ડેમમાંથી 1.27 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. તાપી નદીમાં પાણીની આવક થતા નદી બંને કાંઠે વહી રહી છે. નાનપુરા નાવડી ઓવારા પર પાર્ક કરાયેલી કાર પાણીમાં ડૂબી ગઈ. ઓવારા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે સતત વધી રહી છે. ખાસ કરીને અત્યારની જો વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 339.97 ફૂટે પહોંચી ગઈ છે, જે ભયજનક સપાટી છે. તેમાં માત્ર 5 ફૂટ જ દૂર છે. બીજી તરફ જો વાત કરીએ તો ઉકાઈ ડેમની જે રીતે સપાટી વધવામાં આવી રહી છે તેને કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ જો ઇનફ્લોની જો વાત કરીએ તો 1.27 લાખ ક્યુસેક પાણી ઇનફ્લો છે, જ્યારે આઉટફ્લોની જો વાત કરીએ તે પણ 1.27 લાખ ક્યુસેક જે પાણી છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે. જે રીતે ઉપરવાસમાં વરસાદના કારણે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે જે તાપી નદી છે તે બંને કાંઠે વહી રહી છે. હાલ આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તો સુરતની તાપી નદીના છે, જ્યાં ખાસ કરીને જે રીતે પાણીના જે રીતે વહેણ શરૂ થયા છે. તો બીજી તરફ જે રીતે આજે અમાસની જે ભરતી છે જેને કારણે જે પાણીની જે સપાટી છે તેમાં ઉત્તરોત્તર વધારો જણાઈ રહ્યો છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના નાવડી ઓવારાના છે, જ્યાં ખાસ કરીને અહીં લોકો પોતાની જે કાર છે તે કાર પાર્કિંગ કરતા હોય છે. જોકે જે રીતે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, અમાસની પણ ભરતી છે, જેને કારણે હાલ જે ઓવારો છે તે ઓવારા પણ પાણી ધીરે ધીરે વધી રહ્યા છે. કેટલાક એવા પણ કાર માલિકો હતા પોતાની જે કાર છે તે અહીં પાર્ક કરીને ગયા હતા, જોકે હાલ 6 થી 7 જેટલી જે કારો છે તે પાણીમાં ડૂબી ગઈ છે. આ ઉપરાંત 6 થી 7 જેટલી જે કારો હતી તે સ્થાનિક જે અહીંના જે લોકો છે તે ડોડા વડે અહીંથી કારો કાઢી લેવામાં આવી હતી. હાલ જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની જે રીતે આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવે છે. બીજી તરફ જો વાત કરીએ તો કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, Z24 કલાક, સુરત. વાત કરીએ સુરતમાં અતિ ભારે વરસાદથી અનેક ગામ સંપર્ક વિહોણા થયા. કાછિયા બોરી અને ગુડસંબા સહિતના 3 ગામ સંપર્ક વિહોણા થયા છે. આમલી ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી છોડાયું છે. માંગરોળના વાકલ ગામ નજીક રસ્તો ધોવાયો છે. વાકલમાં એક મકાન ધરાશાયી થયું છે. કાછિયા બોરી અને ગુડસંબા સહિતના 3 ગામ સંપર્ક વિહોણા થયા છે. આમલી ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. માંગરોળના વાકલ ગામ નજીક રસ્તો ધોવાયો છે. અમરેલીના ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. રાયડી ડેમ પાસેના 5 ગામને એલર્ટ કરાયા છે. ડેડાણામાં ધોધમાર 3 ઇંચ વરસાદ પડતા અશોકા નદીમાં પૂર આવ્યું છે. ડેડાણ નાગેશ્વરી હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. પાટણમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણ અને રાધનપુરમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. રાધનપુર પાટણમાં અતિશય ગરમી બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાધનપુર પાટણમાં અતિશય ગરમી બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. તો પાટણમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેને લઈ વરસાદી વાતાવરણ સર્જાયું. બપોર બાદ ને ભારે વરસાદથી સોસાયટીઓમાં પાણી પણ ભરાયા. વાત કરીએ જૂનાગઢની તો સંતોની સમાધાનને લઈને બેઠક મળી છે. નીલકંઠ વિવાદ મામલે શાંતિપૂર્ણ માહોલમાં સમાધાનને લઈને આ બેઠક મળી છે. મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંતોના વિવાદનો આખરે અંત આવ્યો છે. નીલકંઠ વિવાદ મામલે શાંતિપૂર્ણ રીતે સમાધાન થયું છે. મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંતોનો જે વિવાદ હતો તેનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢમાં સૂર્યમંદિરના મહંત દ્વારા આ
સમાધાનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા સત્યમ હંસુરા અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. સત્યમ, મોરારી બાપુ અને સ્વામિનારાયણ સંતોના વિવાદનો આજે અંત આવ્યો, શું વિગતો? ચોક્કસથી, છેલ્લા ઘણા દિવસોથી જે નીલકંઠ વિવાદ ચાલી રહ્યો હતો અને આજે આ વિવાદનો સુખદ અંત આવ્યો છે અને અંતે કીના ઠામમાં કી પડ્યું છે. આજે સનાતન ધર્મના જે સાધુઓ સાધુ સંતો છે કે તેમના દ્વારા એક વિશાળ સભા યોજવામાં આવી હતી અને આ સભામાં સૌરાષ્ટ્રની પરંતુ ગુજરાત પરમાંથી જે મોટા જે સાધુ સંતો છે કે તે આ સંમેલનમાં પહોંચ્યા હતા અને આ જે વિવાદ ચાલી રહ્યો હતો કે તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય વાત છે કે સનાતન ધર્મ વિશે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં જે વિવિધ ટિપ્પણીઓ આવી રહી છે તેને લઈને આ આખી સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જોકે સંમેલન શરૂ થાય તે પહેલા જ જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે કે તેમના વતી જે જુનાગઢના જે મેયર છે કે તેઓ મધ્યસ્થી માટે જે જુનાગઢ માં જે ઇન્દ્રભારતી જે બાપુ છે કે તેમની પાસે પહોંચ્યા હતા અને તેમને મધ્ય સમાધાન માટેનો પોતાનો પ્રસ્તાવ છે તે મૂક્યો હતો. પરંતુ ઇન્દ્રભારતી બાપુ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આખું જે સંમેલન પૂર્ણ થશે ત્યારબાદ જે સાધુ સંતો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે કે તેમની વચ્ચેની એક બેઠક મળશે. અને અત્યારે જે ઇન્દ્રભારતી બાપુનો જે આશ્રમ આવેલો છે થોડા સમય એટલે કે અડધી કલાક પહેલા આજે સ્વામિનારાયણ એટલે કે બીએપીએસ અને જે સ્વામિનારાયણ સંસ્થા છે કે તેમના જે સાધુ સંતો અહીં પહોંચ્યા છે અને તેમની અને જે સનાતન ધર્મના જે સાધુ સંતો છે કે તેમની વચ્ચે આ બેઠક મળી અને આ બંને જે પક્ષ છે કે તેમના દ્વારા વચનો આપવામાં આવ્યા છે કે હવેથી કોઈ પણ પ્રકારની અભદ્ર ટિપ્પણી છે કે કોઈ પક્ષ દ્વારા આજથી કરવામાં નહીં આવે. બંને પક્ષ દ્વારા જે સાધુ સનાતન ધર્મના જે સાધુ સંતો છે કે તેમને ગીરના તળેટીના સમ ખાધા છે, તો બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે કે તેમને સ્વામિનારાયણ ભગવાનના સમ ખાઈને આજથી આ જે મુદ્દો છે કે તેને અહીં પૂર્ણ કરવાનો ટેક લીધી છે અને બંને પક્ષ છે કે તેની વચ્ચે અત્યારે સુખદ સમાધાન થયું છે અને કહી શકાય કે ઘીના ઠામમાં ઘી અત્યારે આજે સમગ્ર મુદ્દો જે છે, સમગ્ર વિવાદ જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો હતો કે તેનો અત્યારે સુખદ અંત આવ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સત્યમ. પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. સિદ્ધપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા અને જેને લઈને રસ્તો બંધ કરાયો હતો. હાઈવે વિસ્તારમાં દેથળી 4 રસ્તે પાણી ભરાયા હતા. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા તો બીજી તરફ રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદને પગલે બોડેલીમાં પાણી ભરાયા. અલીપુરા ચાંચક રોડ પર પાણી ભરાયા છે જેને લઈને લોકોના ઘર સુધી આ પાણી પહોંચ્યા હતા તો વાહન ચાલકોને પણ આવન જાવનમાં મુશ્કેલી પડી હતી. છોટાઉદેપુરની આ તસવીરો કે જ્યાં સવારથી વરસાદ વરસતા આ રીતે પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પાણીમાંથી વાહન ચલાવીને જવાનું મજબૂર થવું પડ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ. મહેસાણા ઊંઝા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો મહેસાણામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઊંઝા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થયો. ડેમમાં 59,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કડાણા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી નદીમાં 88,000 ક્યુસેક પાણી છોડાયું છે. કડાણામાં આવેલો ઘોડિયાર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો ડેમમાંથી નદીમાં 88,000 ક્યુસેક પાણી છોડાયું છે. કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
બુલેટિનમાં હાલ બસ આટલું જ.